गुड मॉर्निंग विद्यार्थियों, कॉम्प्यूटर विषय धोरण 10। विद्यार्थियों, आपणे धोरण 10 માં 1 થી 4 ચેપ્ટર માં HTML ના પરિચય મેળવ્યો, એટલે કે HTML ભાષાનો ઉપયોગ કરી એમાં વપરાતી અલગ અલગ ટેગનો ઉપયોગ કરીને વેબ પેજ બનાવવાનું શીખ્યા, બરાબર। તમે જો ઇન ફ્યુચર કમ્પ્યુટર ફિલ્ડમાં વેબ ડિઝાઇનિંગ સાઇડમાં આગળ વધશો, બરાબર, કોઈને ઇન્ટરેસ્ટ હોય વેબ ડિઝાઇનિંગમાં, તો એમાં તમારે આ બેઝિક HTML તો ભણવાનું આવશે જ, એટલે આ ખૂબ જ અગત્યનું છે, બરાબર। આપણો જે પણ સિલેબસ છે બધો ઇન ફ્યુચર તમે કમ્પ્યુટર ફિલ્ડમાં આગળ જાઓ તેના માટે અગત્યનો જ છે। ત્યારબાદ આપણે ઓફિસને લગતા કાર્યો કે સ્કૂલને લગતા કાર્યો કે ગણતરીને લગતા તમામ કાર્યો દર્શાવવા માટે આપણે કેલ્સી સોફ્ટવેર ભણ્યા, જેમાં ફોર્મેટિંગ પણ શીખી ગયા, અલગ અલગ ઘણા બધા કમાન્ડ્સ ફંક્શન્સ, લગભગ 45-1 ફંક્શન આપણે ભણ્યા છે, તો અલગ અલગ ફંક્શન્સનો ઉપયોગ કરીને ગણતરી કરવાનું પણ શીખી ગયા, આલેખ દર્શાવવાનું પણ શીખી ગયા છીએ। ત્યારબાદ આપણે 5, 6, અને 8 ચેપ્ટરમાં કેલ્સી શીખ્યા, ત્યારબાદ આપણે 9મા ચેપ્ટરમાં પ્રોગ્રામિંગ એટલે શું, કોઈ પણ પ્રશ્ન સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય, સુડોકોડ દ્વારા, અલ્ગોરિધમ દ્વારા કે ફ્લો ચાર્ટ દ્વારા, એના વિશે માહિતી મેળવી, જેમાં ફ્લો ચાર્ટ ઘણું અગત્યનું છે અને સૌથી વધારે વપરાતી એક આ પદ્ધતિ છે। અલ્ગોરિધમ પણ વપરાય છે પણ ફ્લો ચાર્ટ થોડું વધારે વપરાય છે, કારણ કે એ રિપ્રેઝન્ટેટિવલી સારું લાગે છે, તમે કોઈ પણ ગ્રાફિક સ્વરૂપે કોઈને સમજાવો તો એને સમજવામાં પણ સરળતા રહે અને કાર્ય કરવામાં પણ સરળતા રહે છે। ત્યાર પછી હવે આપણે ચેપ્ટર નંબર 10 ભણવાનું છે, એ ફ્લો ચાર્ટ અથવા અલ્ગોરિધમનો આપણે જે ઉપયોગ કર્યો કોઈ પણ પ્રોગ્રામ સોલ્વ કરવા માટે। મેં તમને ઉદાહરણમાં આપ્યું હતું કે 2 નંબરનો સરવાળો કરવો છે તો એનો અલ્ગોરિધમ પણ આપણે ભણ્યા, એનો ફ્લો ચાર્ટ પણ આપણે ભણ્યા, બરાબર। પણ હવે એ જ પ્રોગ્રામને મારે કોમ્પ્યુટર દ્વારા કરવો છે, એટલે કે પ્રોગ્રામિંગ ભાષામાં બદલીને મારે એને લખવો છે તો કેવી રીતે લખાશે, તો કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ ભાષા એક એવો શબ્દ આવે છે કે જેના દ્વારા મોટા મોટા સોફ્ટવેર અથવા ગેમ્સ બનતી હોય છે, બરાબર। તમે કોઈ પણ જગ્યાએ મોલમાં જશો, કોઈ શોપમાં જશો, ઇવન આપણે ઓનલાઈન શોપિંગ પણ કરીએ છીએ, તો ઓનલાઈન શોપિંગ જે કરીશ એના માટે એક સોફ્ટવેર છે, ધારો કે એમેઝોન, તો એક આખી વેબસાઇટ છે, પણ એ વેબસાઇટ બનાવવા માટે વેબસાઇટ માટે પ્રોગ્રામિંગ કરવું પડ્યું હશે, એ વેબસાઇટ સાથે જોડાયેલા ડેટાનું પ્રોગ્રામિંગ કર્યું હશે, એના ડિઝાઇન માટેનું પ્રોગ્રામિંગ કર્યું હશે, તો એના માટે પછી જે સોફ્ટવેર તૈયાર થાય છે આખી વેબસાઇટ પછી જ તૈયાર થાય છે। તો કહેવાનો મતલબ છે કે તમારે કોઈ પણ કામ કરાવવું હોય, એટલે કે એવો કોઈ પ્રોગ્રામ બનાવવો છે કે જેમાં કિંમતો આપો અને જાણે જાતે જ ગણતરી થઈ જાય, આપણે એક્સેલમાં તો ગણતરી શીખી જ ગયા છે, પણ આપણે એવું એક સોફ્ટવેર જ બનાવી દેવું છે, એવો એક પ્રોગ્રામ જ બનાવી દેવો કે છે જેમાં કિંમત આપે એટલે ગણતરી થઈ જાય, કિંમત આપણે આપવી પડે, બરાબર, જો કિંમત ખોટી આપે તો જવાબ ખોટો મળશે, પણ કહેવાનો મતલબ છે કે એવો પ્રોગ્રામ બનાવી દઈએ કે જેમાં આપણે જરૂરી ડેટા આપી દઈએ અને એનો જવાબ પરિણામ મળી જાય, તો એવા પ્રકારનું આપણે પ્રોગ્રામિંગ ભણવાનું છે। સૌથી બેઝિક પ્રોગ્રામિંગ આવે છે સી પ્રોગ્રામિંગ, અથવા તો સૌ પ્રથમની પ્રોગ્રામિંગ ભાષા જે કહીએ કમ્પ્યુટર ફિલ્ડમાં, સૌ પ્રથમની પ્રોગ્રામિંગ ભાષા અથવા બેઝિક પ્રોગ્રામિંગ ભાષા કઈ આવે છે, સી પ્રોગ્રામિંગ। તો હવે આપણે એની ચર્ચા કરવાની છે। તો આજના આ વિડીયોમાં વિદ્યાર્થીઓ ધોરણ 10 કોમ્પ્યુટર વિષય ચેપ્ટર નંબર 10 સી ભાષાનો પરિચય, કયું ચેપ્ટર, ચેપ્ટર નંબર 10 સી ભાષાનો પરિચય, ઇન્ટ્રોડક્શન ઓફ સી પ્રોગ્રામિંગ, ઇન્ટ્રોડક્શન ઓફ સી પ્રોગ્રામિંગ, બરાબર, ખ્યાલ આવશે। હવે જો પ્રોગ્રામિંગ એટલે શું, તો પહેલા તો આપણે સમજી લઈએ પ્રોગ્રામ એટલે શું, તો ક્રમબદ્ધ સૂચનાનો સમૂહ, શું કહેવામાં આવશે, પ્રોગ્રામ, મશીન સમજી શકે એવી ક્રમબદ્ધ સૂચનાના સમૂહને શું કહેવાય, પ્રોગ્રામ, અને એ પ્રોગ્રામને લખવા માટે વપરાતી ચોક્કસ ભાષા શું કહેવાય, પ્રોગ્રામિંગ, અને આ ભાષા લખનાર વ્યક્તિને શું કહેવાય, પ્રોગ્રામર। ચાલે ગયો, ફરીથી જુઓ, કદાચ HTML ના ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું હતું, ફરીથી એક વખત, મશીન સમજી શકે એટલે કે કોમ્પ્યુટર, આપણે કોમ્પ્યુટર ભણે છે, કોઈ પણ મશીનમાં પણ એવું જોઈ શકે અને કોમ્પ્યુટરમાં પણ સેમ છે કે કોમ્પ્યુટર સમજી શકે એવી ભાષામાં ક્રમબદ્ધ સૂચનાનો સમૂહ શું કહેવાશે, પ્રોગ્રામ,
ક્રમબદ્ધ સૂચના એટલે આના પછી આ કામ, આના પછી આ કામ, આના પછી આ જવાબ, બરોબર? એ ક્રમબદ્ધ થયું, સ્ટેપ બાય સ્ટેપ થતા ઇન્સ્ટ્રક્શન ને, ગ્રુપ ઓફ ઇન્સ્ટ્રક્શન ને શું કહેવાશે? પ્રોગ્રામ. આ પ્રોગ્રામ લખનાર વ્યક્તિને અથવા તો જે આના પર કામ કરે છે એને શું કહેવાય? પ્રોગ્રામર. અને આ પ્રોગ્રામ પ્રોગ્રામર અને આ ભાષાને એમાં પણ ચોક્કસ ભાષા વપરાય. આપણે પણ કોઈ પણ સૂચના આપવી છે તો ગુજરાતીમાં બી કહી શકીએ, ઇંગ્લિશમાં પણ કહી શકીએ, હિન્દીમાં પણ કહી શકીએ, મરાઠીમાં પણ કહી શકીએ, બંગાળીમાં પણ કહી શકીએ, ફ્રેન્ચમાં પણ કહી શકીએ, બરોબર? તમારે કમ્યુનિકેશન માટે, કન્વર્સેશન માટેની જે પણ લેંગ્વેજ છે એમાં તમે વાતચીત કરી શકો છો. તો એવી જ રીતે કમ્પ્યુટરમાં પણ પ્રોગ્રામિંગ માટેની એક ચોક્કસ ભાષા હોય જેમાં તમે પ્રોગ્રામ લખવાના છો, તો એને શું કહેવાય? પ્રોગ્રામિંગ લેંગ્વેજ. શું કહેવાય? પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ખ્યાલ આવશે? જુઓ ફરી એકવાર, મશીનમાં અપાતા અથવા તો કમ્પ્યુટરમાં અપાતી, મશીનમાં અપાતી ક્રમબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓનો સમૂહ, સૂચનાઓનો સમૂહ શું કહેવાશે? પ્રોગ્રામ. શું કહેવાશે? પ્રોગ્રામ. મશીન સમજી શકે, મશીન સમજી શકે તે ભાષામાં લખાતા પ્રોગ્રામને પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહે છે. કઈ લેંગ્વેજ? પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહે છે. આ પ્રોગ્રામ લખનારને શું કહીએ છીએ? પ્રોગ્રામર. શું કહીએ છીએ? પ્રોગ્રામર કહેવાય. આગળ, બરોબર, સૌથી સામાન્ય અને પાયારૂપ એટલે બેઝિક, સૌથી સામાન્ય અને પાયારૂપ પ્રોગ્રામિંગ ભાષા કઈ લેંગ્વેજ છે? સી લેંગ્વેજ છે. ખ્યાલ આવશે? અત્યારે તમે જાવા એવો શબ્દ વાપરતા હશો, બરોબર? પાયથોન એવું ક્યાંક નામ સાંભળ્યું હશે, બરોબર? તો આ બધી પ્રોગ્રામિંગ ભાષા જ છે. પણ સૌથી પહેલી, જેમ આપણે પહેલા સિનિયર કેજી જુનિયર કેજીમાં ભણીને પછી ઇલેવન ટેન્થ સુધી પહોંચ્યા છે, બરોબર? ડાયરેક્ટ તમે ટેન્થમાં આવી ગયા છો, કદાચ કોઈ આવી ગયું છે ડાયરેક્ટ ટેન્થમાં, બરોબર? પણ એ ટેન્થમાં કેટલા વર્ષોથી હશે, કારણ કે બેઝિક તો ખબર જ હોય નહીં, પાયો જ કાચો હોય તો ડાયરેક્ટ ટેન્થમાં કે તે પાસ થાય. તો કહેવાનો મતલબ છે વિદ્યાર્થીઓ કે એવી જ રીતે કમ્પ્યુટરમાં પણ જે મશીન લેંગ્વેજ છે, પ્રોગ્રામિંગ ભાષા છે, તો એમાં સૌથી સામાન્ય, સૌથી પાયારું પ્રોગ્રામિંગ ભાષા કઈ આવે છે? સી લેંગ્વેજ. ખ્યાલ આવશે? આટલો પ્રોગ્રામર એટલે શું, પ્રોગ્રામિંગ એટલે શું, પ્રોગ્રામ એટલે શું, આટલો બેઝિક ખ્યાલ આવી ગયો, બરાબર? હવે જો આગળ, આ પ્રોગ્રામિંગ ભાષાને મશીન ભાષામાં કન્વર્ટ કરવા માટે, આ પ્રોગ્રામિંગ ભાષાને હવે આપણે શેમાં કન્વર્ટ કરવાની છે? સામાન્ય રીતે આપણે અલ્ગોરિધમ શેમાં લખ્યા હતા? અંગ્રેજીમાં, બરાબર? તો અંગ્રેજી ભાષામાં આપણે અલ્ગોરિધમ શીખ્યા હતા, અલ્ગોરિધમ, બરાબર? તો પ્રોગ્રામ પણ સામાન્ય રીતે, પ્રોગ્રામ પણ સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાં, અંગ્રેજી ભાષામાં
वाक्य रचना अनुसार चौक्स वाक्य रचना वाक्य रचना अनुसार लखाय छे। आ लखाण ने आज आपने प्रोग्राम लख्यो बराबर, तो ये लखाण ने मशीन लैंग्वेज में, कई लैंग्वेज में, मशीन लैंग्वेज में बदलवा शेनो उपयोग थाय छे, अनुवादक, जेने इंग्लिश में कहेवाय ट्रांसलेटर, ट्रांसलेटर वपराय छे। हवे तमने खबर छे ट्रांसलेटर एटले शुं बराबर, जो धारो कि आपणे कोईने कोई बातचीत करवी छे तो ए व्यक्ति ने गुजराती नथी आवडती अने इंग्लिश आवडे छे, तो आपणे वच्चे कोकने राखीए तो आपणे गूगल में जे ए इंग्लिश बोले छे अने गुजराती मीनिंग शोधी काढ्यो, अथवा तो डिक्शनरी में जोई लईए कि भाई आ व्यक्ति शुं कहेवा मांगे छे, ख्याल आवे छे। तो ए जे साधन आपणे उपयोग कर्यो, गूगल डिक्शनरी नो उपयोग कर्यो अथवा तो आपणी रेग्युलर ऑक्सफोर्ड डिक्शनरी नो उपयोग कर्यो, અથવા તો કોઈ વ્યક્તિને આપણે પૂછીએ છીએ કે ભાઈ આ શું કહેવા માંગે છે, મને નથી ખબર પડતી કારણ કે મને ગુજરાતી આવડે છે અને ઇંગ્લિશ આવડે છે, તો વચ્ચે જે ભાષાંતર માટે અનુવાદ માટે જે વ્યક્તિ અથવા તો જે સાધનનો ઉપયોગ કરે એને શું કહેવાય, ટ્રાન્સલેટર, શું કહેવાય, ટ્રાન્સલેટર, અનુવાદક। તો એવી જ રીતે આપણે જે પ્રોગ્રામ લખીશું, જે પ્રોગ્રામિંગ કરીશું, એ પ્રોગ્રામિંગને મશીન લેંગ્વેજ સમજી શકે, એટલે કે મશીન એ સૂચનાઓનો અમલ કરી શકે એવું બનાવવા માટે આપણે લખેલા પ્રોગ્રામને મશીન લેંગ્વેજમાં બદલવા માટે ટ્રાન્સલેટરની જરૂર પડે। એ ટ્રાન્સલેટર ઇનબિલ્ટ તમારા દરેકના કમ્પ્યુટરમાં, મોબાઈલમાં, લેપટોપમાં હોય જ બરાબર, તમે તમારા કમ્પ્યુટરમાં જાવા પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો, તમારા કમ્પ્યુટરમાં તમે સી પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો, તમારા કમ્પ્યુટરમાં તમે મિની મિલિટરી ઇન્સ્ટોલ કરો, તો એની સાથે રહેલા તમામ ઓબ્જેક્ટ્સ, એની સાથે રહેલી તમામ લાક્ષણિકતાઓ આવી જ જાય છે બરાબર। તો એવી જ રીતે તમે સી ભાષા માટેનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો છો ત્યારે આ ટ્રાન્સલેટર પણ ઓટોમેટિક આવી જ જાય છે, ખ્યાલ આવશે આટલો બરાબર। જો ફરીથી એક વખત, મશીનને અપાતી ક્રમબદ્ધ સૂચનાઓ શું કહેવામાં આવે છે, પ્રોગ્રામ, પ્રોગ્રામ ને લખાતી ભાષા એટલે કે જે મશીન સમજી શકે તે ભાષામાં આપણે પ્રોગ્રામ લખીએ છીએ બરાબર, લખાતા પ્રોગ્રામ ને શું કહેવાય, પ્રોગ્રામિંગ લેંગ્વેજ। આ પ્રોગ્રામિંગ લખનાર ને એટલે કે આ પ્રોગ્રામ લખનાર ને આપણે શું કહીએ છીએ, પ્રોગ્રામર। સૌથી સામાન્ય અને પાયારૂપ પ્રોગ્રામિંગ ભાષા કઈ આવે છે, સી લેંગ્વેજ। અંગ્રેજી ભાષામાં અલ્ગોરિધમ એટલે કે પ્રોગ્રામ સામાન્ય રીતે લખવામાં આવે છે, પણ એની ચોક્કસ વાક્ય રચના હોય છે। આ અંગ્રેજી ભાષામાં લખેલી સૂચનાઓને મશીન લેંગ્વેજમાં બદલવા માટે શેનો ઉપયોગ થાય છે, ટ્રાન્સલેટરનો, શેનો ઉપયોગ થાય છે, ટ્રાન્સલેટર એટલે કે અનુવાદક, ખ્યાલ આવશે। અનુવાદક એ પ્રોગ્રામને શું કરે છે, ટ્રાન્સલેટ કરે છે, કમ્પાઇલ કરે છે અને પછી આપણે એનો જવાબ જોવા મળે છે, ખ્યાલ આવશે, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર। આગળ વધીએ, પ્રોગ્રામ અને પ્રોગ્રામની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, એટલે કે આપણે કોઈ પણ પ્રોગ્રામ લખવો હોય તો કઈ બાબતની જરૂર પડશે, હવે એની ચર્ચા કરી લઈએ। જો પ્રોગ્રામની લાક્ષણિકતાઓ બરાબર, કોઈ પણ પ્રોગ્રામિંગ લખવું હોય અથવા પ્રોગ્રામ લખવો હોય તો એની લાક્ષણિકતા, પ્રોગ્રામની લાક્ષણિકતાઓ, તો પ્રોગ્રામની લાક્ષણિકતામાં અલ્ગોરિધમ ભણ્યા, ફ્લોચાર્ટ ભણ્યા, એવી જ રીતે પહેલા તો શું કરવું પડે આપણે,
तो चौक्स निश्चित सूचनाओं समूह भेगो करव पड़े। पहला तो शू आप पड़े, क्रमबद्ध सूचनाओं समूह तमारे तैयार करव पड़े। निश्चित पगला द्वारा प्रोग्राम नो अंत शू आवशे एनु पण ख्याल राखवो पड़े। प्रोग्राम में आपेली सूचनाओं चौक्सपणे व्याख्यायित छे के नहीं, एक थी वधारे अर्थ धरावती नथी ने ए पण जोवू पड़े। तो पहलू पगलू शू आवशे के प्रोग्राम में निश्चित शुरुआत अने अंत नु ध्यान राखवू पड़े। बीजू पगलू प्रोग्रामों में अपाती सूचना नो निश्चित उपयोग थवो जोईए। खाली खाली इंस्ट्रक्शन आपवानो मतलब नहीं, बराबर। तमने जे कहेवामां आवे करवू पड़े अथवा करवानुं छे, खाली खाली बोलबोल करवानो मतलब नहीं रहेतो, बराबर। तो प्रोग्राम में अपाती सूचनानो निश्चित उपयोग करवो पड़े। त्यारबाद तमाम सूचना केवी होवी जोईए, असरकारक अने योग्य उपयोगवाळी। तमाम सूचनाओने चोक्कस व्याख्यायित करवानी, सूचनाओने चोक्कस व्याख्यायित करवी, सूचनाओ चोक्कस व्याख्यायित करवी એટલે કે જે વસ્તુનો જે કિંમતનો જ્યાં ઉપયોગ છે એ સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ, બરાબર। પછી પ્રોગ્રામ શૂન્ય કે વધુ ઇનપુટ લઈ શકે છે, એટલે કે પ્રોગ્રામમાં અપાતી સૂચનાઓની કિંમત જેને આપણે શું કહીએ છીએ, ઇનપુટ જીરોથી વધારે હોઈ શકે। તમે કોઈ કિંમત ના બતાવો, કે તમને પૂછું વોટ ઇઝ યોર નેમ, તમે કઈ જવાબ જ ના આપો તો તમારે બોલવું જ નથી મારી જોડે, તો શું થાય, ખ્યાલ આવે છે। તો કહેવાનો મતલબ છે કે મેં તમને પ્રશ્ન પૂછ્યો, બરાબર, તો મેં એક સૂચના આપી કે ભાઈ વોટ ઇઝ યોર નેમ, આ મારો ક્વેશ્ચન છે, તમે જવાબ નથી આપ્યો, તો એ કેવું કહેવાશે, ખાલી, એટલે શૂન્ય, એની કિંમત શું થાય, શૂન્ય। પણ ઘણા એટલા બધા હોશિયાર ને બોલતા હોય કે એનું નામ ને ડેડીનું નામ ને દાદાનું નામ ને કાકાનું માસી માસા ને ભાઈ બહેન બધાના નામ બોલી જાય, બરાબર। માય નેમ ઇઝ જોલી ઠાકર, એવી રીતે આખું પૂરું વાક્ય બોલે, તો એવું કે મારું નામ તો જોલી, મારા ભાઈનું નામ તો મેઘા, મારા ભાઈનું નામ તો આ, મારા બેનું નામ તો આ, પેલા નામ તો આ, તો એવી રીતે પણ પોસિબિલિટી છે, ખ્યાલ આવે છે। તો કહેવાનો મતલબ છે કે એક કરતા વધારે કિંમતો ઇનપુટ આપી શકાય છે, અથવા કોઈ વ્યક્તિ કશું નથી બોલતું તો ઝીરો કિંમત, બરાબર, બીજા વ્યક્તિને પૂછ્યું તો એને જવાબ આપ્યો, ત્રીજા વ્યક્તિએ પણ જવાબ આપ્યો, બંનેનો જવાબ અલગ અલગ છે, એટલે કિંમતો અલગ અલગ પણ હોઈ શકે છે, ખ્યાલ આવશે। તો અપાતા ઇનપુટ એટલે એમાં અપાતી કિંમતો ઝીરોથી વધારે હોઈ શકે છે। એવી જ રીતે પ્રોગ્રામમાં એક કરતા વધારે જીરો તો ના કહી શકાય, એક કરતા વધારે જવાબ એટલે કે આઉટપુટ હોઈ શકે, ખ્યાલ આવશે। મેં તમને હમણાં જ ઉદાહરણ કીધું, બરાબર, કે એક વખત મેં પૂછ્યો પ્રશ્ન તો જવાબ ના મળ્યો, બીજા વ્યક્તિને પૂછ્યો તો જવાબ મળ્યો, ત્રીજા વ્યક્તિને પૂછ્યો તો જવાબ મળ્યો, એટલે પ્રોગ્રામનું આઉટપુટ એક કરતા વધારે હોઈ શકે છે, એટલે કે વધારે સૂચનાઓ તમે જવાબ સ્વરૂપ પરિણામ સ્વરૂપ લખી શકો છો, દર્શાવી શકો છો, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ, બરાબર। તો આપણે સિમ્પલ આ એક પ્રોગ્રામ અને તેના લાક્ષણિકતાની વાત કરી, કે પ્રોગ્રામમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, ટ્રાન્સલેટર શું એટલે શું એની ચર્ચા કરી, કમ્પાઇલર શું એની પણ ચર્ચા કરી લીધી છે। હવે પ્રોગ્રામિંગ માટેનું સી ભાષા જે છે એ સી ભાષા માટેનું આપણે પહેલા એની હિસ્ટ્રી જોઈશું, કે આ સી પ્રોગ્રામિંગ કોને લખ્યું, કયા વર્ષમાં લખાઈ, અને એની વાક્યરચના જોઈશું, ત્યારબાદ એમાં આવતા શબ્દોની માહિતી મેળવીશું, બરાબર। તો હવે આપણે ટોપિક લઈએ છીએ સી ભાષાની હિસ્ટ્રી, એટલે કે સી ભાષાનો ઇતિહાસ પણ જેને કહી શકાય,
સી ભાષાનો ઇતિહાસ ક્યારે શરૂ થઈ, કોને શરૂ કરી, એ બધી ચર્ચા તો આવી જાય ને, આપણે જે ભણીએ છીએ એની પૂર્ણ માહિતી તો આવી જાય ને. અને આ પ્રશ્નો જે સી ભાષાનો ઇતિહાસ છે એમાં બે એમસીક્યુ ઘણા અગત્યના છે, એ એમસીક્યુ વારા ફરતી બોર્ડ એક્ઝામમાં પૂછાય જ છે, આવશે એટલે હું એની ચર્ચા તો કરીશ જ. ડેનિશ એમ રિચી નામના વ્યક્તિએ કરી, અથવા તો સી ભાષાના મૂળ એટલે શરૂઆત ક્યાંથી શરૂઆત થઈ એની, બરોબર? તો એ બાબત, સી ભાષાની શરૂઆત ઈસવીસન 1972 માં બેલ લેબોરેટરીમાં ડેનિશ એમ રિચી નામના વ્યક્તિએ કરી. સી ભાષાની શોધ અથવા શરૂઆત 1972 તમે હતા, જન્મ્યા હતા, જન્મેલા હોય તો અત્યારે ઘણા ઘણા બધા ઘરડા ઉંમરલા જ કહેવાય છો આના બધા. સી ભાષાની શરૂઆત શોધ 1972 માં BELL બેલ લેબોરેટરીમાં નામના વૈજ્ઞાનિક પણ કહી શકાય, બુકમાં વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે, વ્યક્તિએ કર્યું, બરોબર? મેં કીધું હતું કે બોર્ડમાં એમસીક્યુ પૂછાય છે 2 માર્ક્સમાં, બરોબર? આજ પેરેગ્રાફમાંથી છે. સી ભાષાની શરૂઆત કયા વર્ષમાં થઈ? 1972. સી ભાષા કઈ લેબોરેટરીમાં ડેવલપ થઈ? બેલ લેબોરેટરીમાં. સી ભાષાના રચયિતા કોણ છે? ડેનિશ રિચી. ખ્યાલ આવશે, બરોબર? ખાસ યાદ રાખજો, પેરેગ્રાફ ફરીથી એક વખત બોલું છું, એમાંથી 2 માર્ક્સ એમસીક્યુ બોર્ડ એક્ઝામમાં આવે જ છે, ખાસ ધ્યાન રાખજો, બરોબર? રચયિતા આ શબ્દ તમારે HTMLમાં પણ આવતો હતો, સી પ્રોગ્રામિંગમાં સોરી કેલ્સીમાં પણ આવે છે અને સીમાં પણ આવે છે. HTMLના રચયિતા કોણ છે? ટીમ બન્સલે. કેલ્સી ટીમની નામ જાણવા માટે અથવા ફોટો જોવા માટે કયો કમાન્ડ વપરાય છે? કયો કમાન્ડ? ઇઝ ઇક્વલ ટુ સ્ટાર કેલ્સી, યાદ છે ને, બરોબર? એવી જ રીતે સી ભાષા બનાવનાર વ્યક્તિનું નામ છે ડેનિશ રિચી. શું નામ છે? ડેનિશ રિચી. 1972 બેલ લેબોરેટરીમાં આ ભાષાની શરૂઆત થઈ, તો આ ભાષાની શોધ થઈ. સી ભાષાને બેઝિક કમ્બાઈન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નામે પણ ઓળખવામાં આવે છે, બરોબર? એનું જૂનું નામ શું હતું? BCPL. BCPL બેઝિક કમ્બાઈન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો તરીકે ઓળખાય છે. બીજું નામ છે, પણ અત્યારે જનરલી સી ભાષા જ કહે છે બધા, કોઈ BCPL નથી કહેતું,
બહુ પહેલા સ્ટાર્ટિંગમાં એનું નામ શું હતું BCPL બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ BCPL તરીકે પણ ઓળખવામાં આવે છે ધીમે ધીમે આ ભાષા ખૂબ જ ઉપયોગી બની લોકપ્રિય બની અને જેના દ્વારા સોફ્ટવેર બનવાની શરૂઆત થઈ એટલા માટે એને હવે જનરલ પર્પસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે જનરલ પર્પસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફૂલ ફોર્મ આ બધા યાદ જ રાખવાના છે પારે ઘડે હું કહું છું જનરલ પર્પસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ફૂલ ફોર્મ ના સ્પેલિંગ હંમેશા ઇંગ્લિશમાં જ લખવાના આટલી ઇંગ્લિશ તો આવડવું જોઈએ હવે જનરલ પર્પસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે શું થયું તો પહેલા BCPL બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે અમુક વૈજ્ઞાનિકો અથવા વ્યક્તિ પૂરતી જ હતી પણ શું થયું ધીરે ધીરે એની લોકપ્રિયતા વધતી ગઈ પ્રચલિતતા વધતી ગઈ તો એ પ્રચલિતતા વધ્યા બાદ એનું નામ શું થઈ ગયું જનરલ પર્પસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જનરલ પર્પસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ GPL ખ્યાલ આવશે જનરલ પર્પસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ત્યારબાદ 1972 અને 1989 માં આંસીના ધારાધોરણ મુજબ આ ભાષાનું નામ આંસી સી તરીકે ઓળખવામાં આવ્યું હવે જો આપણે બી બધા બહુ બધા નામ પાડતા હોઈએ છે ને નાના હોય એટલે ટેણીઓ મોટો થાય એટલે પછી જેનું ઓરિજિનલ નામ હોય એ અને પછી પાછું ગ્રુપમાં પાછું બીજું ઉપનામ તો આપેલું જ હોય ને ગ્રુપ વાળા ફ્રેન્ડ છે બધા બરાબર તો એવી જ રીતે 1989 માં અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ આંસીએ 1989 માં ANSI ફૂલ ફોર્મ ખાસ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એ સી શું નામ આપ્યું આંસી સી ભાષા નામ આપ્યું બરાબર હવે આ એક એવી સંસ્થા છે આંસી આંસી એક એવી સંસ્થા છે કે જે પ્રોગ્રામિંગ ને લગતા અવનવા સંશોધન કરે છે આંસી અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એક એવી સંસ્થા છે જે પ્રોગ્રામિંગ ને લગતા નિયમો અથવા એના પરનું રિસર્ચ કરે છે તો આ સંસ્થાએ ચોક્કસ પ્રમાણભૂત નિયમો આપ્યા અને એ નિયમોના આધારે સી ભાષાનું નામ શું પડ્યું આંસી સી ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ તમે સી ભાષાની બેઝિક માહિતી અને સી ભાષાની હિસ્ટ્રીનું વાંચન કરજો આના પછી હજુ વધુ માહિતી પછીના વિડીયોમાં જોઈશું